તો નર્મદામાં દસ દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાએ એન્ટ્રી કરી છે નર્મદા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે વરસાદના પગલે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર હિલ સ્ટેશનમાં ફેરવાઈ ગયું છે અહીં આવતા પ્રવાસીઓને સાપુતારાનો અહેસાસ થઈ રહ્યો છે સરદાર સરોવર નર્મદા ડેમ પર પણ આહલાદક દ્રશ્યો સર્જાયા છે જિલ્લાના તમામ તાલુકામાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે વરસાદ વરસતા વાવણી કરેલ પાકને પણ જીવનદાન મળશે તો હાલ નર્મદા ડેમના પાંચ ગેટ ખુલાયા છે નર્મદા ડેમની સપાટી એકસો ચોત્રીસ મીટર પર સ્થિર છે ના ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે હાલ ઉકાઈ ડેમની જળ સપાટી ત્રણસો પાંત્રીસ પોઈન્ટ શૂન્ય એક ફૂટ પર પહોંચી છે રોલ લેવલ જાળવી રાખવા માટે ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાયું છે અને હાલ ડેમના બાવીસ દરવાજા પૈકી ચાર દરવાજા ચાર ફૂટ સુધી ખોલી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે પાણી તો ડેમનું રોલ લેવલ ત્રણસો પાંત્રીસ ફૂટ જ્યારે કે ડેમની ભયજનક સપાટી ત્રણસો પિસ્તાળીસ ફૂટ છે તાપી જિલ્લાના નીજર કુકરમુંડા તાલુકામાં મેઘરાજા મહેરબાન થયા છે ભારે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે વહેલી સવારથી જ તાપી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશી છે વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે ધારી ગીર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ સવારથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ છે વહેલી સવારથી જ ગાજવીજ સાથે મેઘો મન મૂકીને વરસી રહ્યો છે ધારી શહેરના રસ્તા ઉપર વરસાદી પાણી વહેતા થયા છે ધારી સહિત ગીગાસણ દલખાણિયા કુબડા સિવડ બોડી ગોવિંદપુર સુખપુર કાંગસા સહિતના ગીર ગામોમાં પણ મેઘો ઓળઘોળ થયો છે ગોવિંદપુર ગામની સ્થાનિક પીલુક્યુ નદીમાં ઘોડાપુર આવ્યું છે ને નદી ઉપરનો ચેકડેમ ઓવરફ્લો થયો છે જિલ્લાનો સૌથી મોટો ગણાતો ખોડિયા ડેમ ફરી એકવાર છલકાયો છે શેત્રુંજી નદીમાં પૂર આવતા ખોડિયા ડેમ ફરી છલકાયો છે ગીર જંગલ અને ધારી પંથકમાં ભારે વરસાદ વરસતા શેત્રુંજી નદી બે કાંઠે વહેતી થઈ ખોડિયા ડેમના બે દરવાજા એક એક ફૂટ ખોલવામાં આવ્યા છે ખોડિયા ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોને અલર્ટ કરાયા છે લોકોને નદીના પટમાં અવર ન કરવા પણ તંત્રે સૂચના આપી છે અમરેલી અને ભાવનગર જિલ્લાના છેતાળીસ ગામોને તંત્રએ સાવચેત રહેવા સૂચના આપી છે પાંચ તાલુકાના ચોત્રીસ ગામ અને ભાવનગર જિલ્લાના બે તાલુકાના બાર ગામને તંત્રએ અલર્ટ રહેવા માટે સૂચના આપી છે અમરેલી જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ છવાયેલો છેલ્લા પાંચ દિવસીય અહીં વરસાદ વરસી રહ્યો છે જિલ્લાની માલણ નદીમાં ઘોડાપુર આવ્યું છે જિલ્લાના ખાંભાના બોરાડા ચક્રાવા ભોંડણી મોટા બારમણમાં પણ વરસાદ છે સતત વરસાદના કારણે બોરાડા અને ચકરાવા ગામમાંથી પસાર થતી માલણ નદીમાં પૂર આવ્યું છે છેલ્લા ત્રણ ચાર દિવસથી વરસાદનું આગમન છે અને ગોંડલના ગ્રામ્ય પંથકમાં લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ વરસ્યો છે તાલુકાના વાસાવડ કેશવાડા રાવણા ધરાડા મોટી ખીલોરી પાટખીલોરી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વાસાવડ ગામ ખાતે અંદાજીત બે થી અઢી ઇંચ વરસાદ વરસ્યો હોવાનું સ્થાનિકોનું કહેવું છે કારણ કે જે રીતે પાણી ભરાયા છે ગામમાંથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે તો ગ્રામ્ય પંથકમાં ધમાકેદાર એન્ટ્રી છે ખેડૂતોમાં પણ આનંદ છે કારણ કે છેલ્લા ઘણા દિવસોથી લગભગ પંદર એક દિવસ જેવો વરસાદે વિરામ લીધો છે અને ત્યારબાદ આ એન્ટ્રી કરી છે તો મોટી ખિલોરી પાટખિલોરીમાં વરસાદ વરસ્યો છે ગોંડલમાં વરસાદ છે અન્ય ગોંડલની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળ્યો છે જોકે લાંબા વિરામ બાદ આ વરસાદનું આગમન થયું છે જેથી ખેડૂતો પણ ખુશ છે કારણ કે સારા વરસાદની ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા તો આજે સામાન્ય વરસાદ નથી વરસ્યો પરંતુ ધોધમાર વરસાદ છે અને બે સિસ્ટમ સક્રિય થયેલી છે અરબી સમુદ્રમાં ખંભાતના અખાત પાસે એક સિસ્ટમ સક્રિય થયેલી છે બીજી બંગાળની ખાડીમાં ધાનપુર તાલુકામાં આવેલી પાનમ નદી બે કાંઠે ધાનપુરના ચારી ફળિયામાં આવેલી પાનમ નદી બે કિનારે થઈ છે ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નદી બે કાંઠે થઈ છે તો નાના નાના પુલિયા પણ ઢંકાઈ ગયા છે તેના પરથી પાણી વહી રહ્યું છે અને આવા સમયે તંત્ર તરફથી પણ લોકોને સાવચેત રહેવાની સૂચના અપાય છે કે આવા સમયે નદી પાર કરવાનો પ્રયત્ન ન કરો જિલ્લાના પાલિકાના ડબ્બામાંથી ઢોર ઘટના સામે આવી છે અંકલેશ્વર નગરપાલિકાએ જાહેર માર્ગો પરથી પકડેલા વીસ જેટલા પશુઓ ડબ્બામાંથી ગુમ થયા છે એટલે કે ચોરીની ફરિયાદ નોંધાય છે રાતના સમયે ઢોરની ચોરી થતા પાલિકાએ પોતાના પેડ પર પોલીસ ફરિયાદ આપી છે

ધૂળ ડબ્બામાંથી નીકળી ગયેલ છે ઢોળની રખેવાડી કરવા માટે દિવસના રાત્રે નવ વાગ્યા સુધી અહીંયા એને ચારો ને પાણી ને એની વ્યવસ્થા માટે માણસ ત્યાં રહી છે એ રાત્રે સિક્યુરિટી નહોતો

હોસ્પિટલ ખસેડાયા છે અને સમગ્ર મામલે કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ગુનો પણ દાખલ કરાયો છે બે દિવસમાં એકસો ચોપન જુગારિયાઓ પકડાયા છે બે દિવસમાં પોલીસની રેડ થી વધુ જુગારીયાઓને પકડી પાડ્યા છે અઢાર મહિલા એકસો છત્રીસ પુરુષો સહિત કુલ એકસો ચોપ્પન જુગારીઓ પકડાયા છે આ સાથે જ કાર મોબાઈલ રોકડ મળી અને કુલ રૂપિયા બાવીસ લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે સાતમ આઠમના તહેવારો નજીક આવે છે અને તે સમયે જ જુગાર રમવાનો એક ક્રેઝ છે તે વધી રહ્યો છે આ દિવસો દરમિયાન પોલીસ પણ સતર્ક બની છે

એનડીપીએસ એક્ટની કલમ આઠ સી એકવીસ સી અને ઓગણત્રીસ મુજબ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરાઈ છે તહેવારોને લઈ રાજકોટ જિલ્લા જેતપુર યાર્ડે રજાઓ જાહેર કરી છે જેતપુરમાં છ દિવસ માર્કેટ યાર્ડ બંધ રહેશે જેતપુર વેપારી એસોસિએશન દ્વારા નિર્ણય લેવાયો છે જન્માષ્ટમીના તહેવારને લઈને છ દિવસની રજા જાહેર કરી છે તારીખ ત્રેવીસથી અઠ્યાવીસ ઓગસ્ટ સુધી જેતપુર માર્કેટ યાર્ડ બંધ રહેશે અને ત્યારે છ દિવસ યાર્ડમાં જણસીની તમામ પ્રકારની આવક જાવક હરાજી પણ બંધ રહેશે આગામી ઓગણત્રીસ ઓગસ્ટથી રાબેતા મુજબ યાર્ડ ચાલુ થશે જિલ્લામાં મેઘરાજાએ ધડબરાટી બોલાવી છે ધોધમાર વરસાદથી કીમ ચાર રસ્તા અને કીમ માંડવી સ્ટેટ હાઇવે ઉપર ઘૂંટણસમા પાણી ભરાયા શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ફરી વળ્યા છે વાહન ચાલકોને પણ થોડી મુશ્કેલી નડી છે વાહન ચાલકો જીવના જોખમે પાણીમાંથી પસાર થઈ રહ્યા છે કારણ કે રસ્તામાં ખાડા ખાબ પણ છે અને પાણી ફરી વળતા એ નજરે પણ નથી આવતા જેના કારણે અકસ્માતનો ભય પણ રહે છે તો રોડ રસ્તા ઉપર પાણી ભરાતા ટ્રાફિક જામ પણ થયો છે જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદનું આગમન ન્યુઝ એટીના અહેવાલ બાદ યુવતીનું રેસ્ક્યુ કરાયું છે છોટાઉદેપુરમાં ન્યુઝ એટીન અહેવાલની અસર થઈ છે ક્વાટના મોટી ટોકરી ગામમાં નદીમાં યુવતી ફસાઈ હતી અહેવાલ પ્રસારિત થયા બાદ તંત્ર પણ એક્શનમાં આવ્યું તો ક્વાટ મામલતદાર તાલુકા પંચાયત પ્રમુખ આગેવાનો દોડી આવ્યા સ્થાનિક તરવૈયા છોટાઉદેપુર ફાર વિભાગની ટીમ પણ બચાવ કામગીરીમાં જોતરાય છે તો દોડાનો સહારો લઈ યુવતીને સુરક્ષિત બહાર કાઢવામાં આવી છે વધુ અપડેટ પાસેથી જી યુવતી ફસાઈ હતી હેમખેમ હવે બહાર નીકળી ગઈ છે જે સંધ્યા ખાસ કરીને કવાટ જે વિસ્તાર છે તેની અંદર જે યુવતી હતી તે શ્રી માટે તેઓ ગયા હતા પરંતુ સવારે જે ઉપરવાસમાં અને કવાંટ ની અંદર જે ભારે વરસાદને કારણે જે નદી છે તેની અંદર જે મોટી ટોકરી ગામ નજીક થી નદી જે પથાર થાય છે તેમાં અચાનક પાણી આવી ગયું હતું ત્યારે જયારે પાણીનો જે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી ત્યારે જે યુવતી છે ટેકરી ઉપર ઉભી થઈ ગઈ હતી આમ તો જયારે ન્યુઝ એટીન ગુજરાતી આ અહેવાલ પ્રસારિત કર્યો ત્યારબાદ તંત્ર દોડતું થયું હતું

દાહોદના પાનમ નદીના વહેણમાં ફસાયા ચાર લોકો ધાનપુરના કંજેટામાં નદીમાં ચાર લોકો ફસાયા ધાનપુર પોલીસ દેવગઢ બારીયા ની ફાયરની ટીમ કંજેટા જવા રવાના થઈ છે તો ચાર લોકો ફસાઈ ગયા છે નદીનું વહેણ એકા એક જ વધી ગયું જેના કારણે ચાર લોકો જ્યાં ત્યાં થંભી ગયા આસપાસમાં લોકોની નજર તેમના પર ગઈ અને જતંત્રનો સંપર્ક કંજેટામાં પાનમ નદીમાં ચાર લોકો ફસાયેલા છે ટેકરા જેવી જગ્યા પર તે લોકો અત્યારે ઊભા છે અને તંત્રની જે રેસ્ક્યુ ટીમ છે તેની તેઓ રાહ જોઈ રહ્યા છે તો ફાયરની ટીમ અત્યારે ત્યાં પહોંચી રહી છે કારણ કે તેમનો સંપર્ક કરવામાં આવ્યો છે આસપાસના જે સ્થાનિક અથવા તો વટેમાર્ગ જે લોકો હશે તેમનો તેમની નજર આ લોકો પર ગઈ અને તેઓએ મદદની ગુહાર લગાવી અને જેના કારણે હવે તંત્રની ટીમ ત્યાં પહોંચી રહી છે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા સૌરભ પાસેથી જી સૌરભ ચાર લોકો ફસાયા છે નદીનો આ પણ જોવા મળી રહ્યો છે શું પરિસ્થિતિ છે કેટલા સમયથી ફસાયેલા ચોક્કસ થી કહી શકાય કે ગઈકાલ રાત્રે જે આ પાન નદી માં વરસાદના કારણે જે પાન નદી છે તે ભરપૂર નીર ની આવક થઈ હતી અને તેની સાથે જ જે ચાર લોકો ત્યાં નદીમાં ફસાયાના પણ સમાચાર મળ્યા હતા સમાચાર મળતાની સાથે જ જે ધાનપુર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને દેવગઢ ફાયર વિભાગ ને પણ જાણ કરવામાં આવી હતી જોકે દેવગઢારા ફાયર વિભાગ અત્યારે તેઓના રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરી રહી છે જી આપનો આભાર અમારી સાથે જોવા વરસાદ વરસ્યો અને ફક્ત જેવો તેવો વરસાદ નથી રસ્તા પર પાણી પણ ભરાઈ ગયા છે ચાલુ વરસાદે વાહન ચાલકો પણ ક્યાંક અટવાઈ ગયા હતા તો અમદાવાદના દ્રશ્યો છે અમદાવાદમાં ધોધમાર વરસાદ સતત બીજા દિવસે વરસાદ હેલી

થોડા જ વરસાદમાં એક જ ઝાપટું આવ્યું અને સર્વત્ર પાણી પાણી કરતું ગયું છે તો બપોરમાં અનેક વિસ્તારમાં વરસાદ છે ક્યાંક ધીમી ધારનો વરસાદ છે ક્યાંક એકાદ જોરદાર ઝાપટું છે જે સર્વત્ર પાણી પાણી કરતું ગયું છે લો પ્રેશરની સિસ્ટમ સક્રિય થતાં જ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે હવામાન વિભાગ દ્વારા પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે અમદાવાદ શહેરમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે અલગ અલગ વિસ્તારમાં વરસાદ થતાની સાથે જ પાણી ભરાવાની શરૂઆત છે તે થઈ ગઈ છે અમદાવાદનો એરપોર્ટ વિસ્તાર છે કે ત્યાં પણ અત્યારે જે રીતે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે રોડ ઉપર પાણી ફરી વળ્યા છે થોડો વરસાદ થાય છે તો તેમ છતાં પણ અમદાવાદ શહેરના રોડ રસ્તાઓ પર પાણી ભરાઈ જવાની આ સમસ્યા વર્ષોથી ચાલી આવે છે પરંતુ ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે સારો વરસાદ છે તે અમદાવાદમાં થાય કારણ કે અમદાવાદમાં ચોમાસાની સિઝનનો ખૂબ ઓછો વરસાદ હતો અને સારા વરસાદની રાહ જોઈ રહ્યા હતા ભારે ઉકળાટ હતો અને આ ઉકળાટમાંથી લોકોને રાહત મળી છે અત્યારે અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં જે રીતે અત્યારે ભારે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે પાણી ભરાવાની સમસ્યાઓ પણ સામે આવી રહી છે ત્યારે આગામી પણ પાંચ દિવસ છે તે વાતાવરણ યથાવત રહેવાનું છે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી પાંચ દિવસ ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં ભારે થી ભારે વરસાદ થશે કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે